કેમ છો બધાને? બધાને જય શ્રી કૃષ્ણ નામ દેના વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે સવારના વાગ્યા છે 8, ને હું તો એમ તો 7:30 વાગ્યા ઊઠી ગયો, પણ થોડીક વાર મેં પથારીમાં પડ્યો તો ઠંડી નહીં ગયો. ને પપ્પા નાસ્તો કરે છે, મમ્મી કઈ નાવા. ને હું મેં આજેથી એમ નિર્ણય લીધો કે હું જરીક મારા શરીર ઉપર ધ્યાન રાખું, કારણ કે થોડુંક મારો વજન વધી ગયો, તો હું હવે એક્સરસાઇઝ કરવા ચાલુ કરી દઉં. તો અહીંયા આગળ ચાલુ કરી દઈશ, આનાથી ચાલુ નથી કર્યું. પગનું ટાઈમ જેમ સુતારું તો જોજો, બાકી તો નહીં ઉતારું તો પછી નથી જોવાનું. તો હવે ચાલો હું મારું ચાલુ કરી દઉં, પછી એક્સરસાઇઝ કરી થોડીક રેસ્ટ લઈને પછી આપણે નાસ્તો કરી લેશું. શું છે બધું? શું કરે છે? ડિસ્ટ્રોય કરે બધું વધારાનું. કેદીનો બધો ભેગું થયો હતો કાગળિયા, તો બધા હું કટિંગ કરીને જવા દઈ, કામના નથી એ બધા. બાકી તો જો અટાણા મેં આખાનું સાફ કરી કમ્પ્લીટ ગોઠવી દીધું, ને આમાંથી જે વધારાનું ડોક્યુમેન્ટ કાગળ હતા એ બધા એ તને વરગાડી દીધો કાપવા, એટલે એ નખાઈ જાય કચરામાં. સારું હોમવર્ક છે કે? હોમવર્ક તો નથી, કરી નાખ્યું કાલે, પણ ગણિતના દાખલા આવડે એટલા કરવા. આગળ હા, ત્યાં પૂરું કરીને બેસી જજે હવે. હા સારું હાલ. તો અત્યારે વાગ્યા છે 10:15, ને નાસ્તો બાસ્તો કરી લીધો, હું વાંચતો હતો અંદર જોરે બુક પડી વાંચતો હતો, ને અત્યારે તબિયત ખાસ કરીને ઘણું ખાધું. મમ્મી એનું કામ કરે, ને આજે આવ્યો છે મારો ભાઈ, એટલે ભાઈનો છોકરો, એટલે એ આવ્યો તો અમે મસ્તી કરતા હતા. યટા એના કોલેજે ગયો. કેમ છો મમ્મી, મજામાં? બસ કામ આવે અત્યારમાં તો મજામાં જ હોય ને, કામ કરતા હોય. હમ કામ કરીએ. હમ અત્યારે વાહે હું છે કેમ આપ્યા? આમાં ઓલી ચોકલેટ હતી કા એ અમે ગળકાવી ગયા, બે મારા પેટમાં છે ને એક મમ્મી પેટમાં છે. ભાઈના સાથે હતી એટલે એમને ન ખાધી, પપ્પા એમને ન ખાધી. નટાણે મમ્મી એનું કામ કરે ને મારે વાંચવું, એમ તો અટાણે તો કોઈ ટાઈમ ન હોય, મારે કંઈક કંઈક કોઈ ટાઈમ હોય, કોક દીક ઓછું લેસન હોય તો. એમ ને એક્સરસાઇઝ બેક્સરસાઇઝ થઈ ગઈ આપણી, આજે પહેલો દિવસ હતો,
દહીં એ બધું થઈ ગયું ને હવે મારો સાયન્સ ફેરનો જે છે વડાલ એનો મારો કાર્યક્રમ ચાલુ થઈ ગયો એટલે ચાલુ મતલબ અમને બધાએ કહી દીધું તમારા અહીંયા મારે શરદી કોઈને થયું હોય ઇન્ફેક્શન કોઈને થયું હોય પછી એવું બધું જે થયું હોય છે ને એના માટેનો સ્પ્રે આવે નાકમાં મારો દેવાનો એટલે તમને શરદી બરદી બધી ગાયબ થઈ જાય એમાં હું છું ને મારો એક બીજો મિત્ર છે પલ્લવ બસ અમે બે છે ને બીજા નાના ધોરણવાળા છે તો એમાં હું રહ્યો જો કોઈ આવો ને હું તમને અહીંયા સ્પ્રેના કાઉન્ટરે તો હશે જ 18 તારીખ એક દિને કારણ કે તે દી મારે યોગદાનનું છે એટલે બાકી કોઈ મારી ચેનલ જોતા હોય જોતા રહેશો ને અહીંયા આવો તો મને પ્લીઝ કહેજો કે હું તમારી ચેનલ જોઉં કે વિડીયો જોઉં એમ પછી આપણે જે ફેમિલી અહીંયા આવશે જૂનાગઢ મતલબ વડાલ ત્યાં ભેગા મળશું આપણે બધાય